गुड मॉर्निंग बाळको, आजनो विषय छे चित्र। तो चित्रमां आजे आपणे तमारी चित्रकलामां पेज नंबर 6 ऊपर आकारो आपेला छे, एटले के आ आकारोने आपणे जे आ रीते तूटक लीटीथी जे आकारो दोर्या छे ए रेखाओने आपणे पूरी करीने आकार बनावीशुं अने तेमां रंग पूरीशुं। तो चालो सौथी पहेला आकारमां आ रीते पेन्सिलथी तमारे आम जे तोड़ेली जे लीटी छे एने आम करीने आम करवाने धीरे धीरे हाथ थी, पछी बीजी लीटी आम करीशुं, एक थई जाय पछी बीजी वार, पछी आम नीचे थी आ रीते लीटी दोरवानी छे। आपणे रेखा दोरीशुं, दोर्युं रेखा आ रीते आकार करीने तेमां रंग, तो कयो रंग आपेलो छे? लाल, तो आपणे त्यां लाल कलर पूरवानो। बहु ज धीरे धीरे पूरवानो, पहला साइड में आम करी देवानो, ना फावे साइड में रंग कर दईए पछी वच्चे करीए एटले बार रंग जाय नहीं, बराबर। आ कयो कलर कर्यो मैं? रेड कलर। तो आ रीते तमारे पण करवानो छे। हवे बीजो ते ज रीते फरी पेन्सिल लईशुं। पहला तमारे बधी आ रीते लीटी दोरी देवी होय तो पहला चित्र पर पूरा करवाना पछी रंग पूरवाना। अहींया आम करी एकदम धीरे धीरे करवानो एटले लाइन सीधी आवशे, बराबर। हवे अमारा पूरी देवानो। रंग बार ना जाए नु खास ध्यान आपवानो। आ क्रेयोन्स कलर नो उपयोग अथवा पेन्सिल कलर नो ज उपयोग करवानो। अहींया मैं बे करीने तमने बताव्या, एज रीते बधा चित्रमां बधा आकारोमां तमारे पेन्सिलथी पहेला रेखा दोरी देवानी, आकार बनावानो अने एमां लाल रंग, बधा अमारे लाल रंग करीशुं। हवे एना नीचेनो तो तेमां पण आपणे पेन्सिल वडे તૂટકરી લીટી જે આપેલી હોય અને આમ પૂરી કરીશું, બરાબર। એ જ રીતે હું બીજાને પણ કરી દઉં। હવે બે થઈ ગયા, હવે એમાં કયો રંગ છે? આસમાની, તો ત્યાં હું આસમાની રંગ કરી દઉં। હવે બાજુમાં પણ એ જ રીતે રંગ કરી દઈશ। તો તમારે પણ આ જ રીતે બધા આકાર અહીંયા પૂરા કરવાના। હવે એના નીચે ફરી પેન્સિલથી આપણે આકાર દોરીશું, ધીરે રહીને આમ લીટી કરીશું, ફરી એના ઉપરના ઉપર જ ધીરેથી આમ લીટી કરવાની। બીજો પછી લઈશું, એમાં પણ આ રીતે તૂટક લીટી છે એને પૂરી કરીશું। બની ગયો આકાર। હવે બંનેમાં કયો રંગ કરીશું? પીળો, તો ત્યાં હું પીળો રંગ કરી દઉં। પહેલા સાઈડ સાઈડમાં રંગ કરી દેવાનો આ રીતે, અને પછી અંદર રંગ કરીશું। હવે એના બાજુમાં બરાબર થઈ ગયો, આ રીતે આપણો આકાર બની ગયો। બીજા આકાર તમારે જાતે પૂરા કરવાના। હવે બાજુના પેજમાં પેજ નંબર 7 ઉપરના આકારો, તેમાં પણ તે જ રીતે અહીંયા ત્રિકોણ છે આડું, તો પહેલા સીધી લીટી કરીશું, પછી આ રીતે ત્રિકોણ છે તો આ એમ ત્રાસી લીટી કરી દઈશું। થઈ ગયું, ફરી સીધી લાઈન, પછી ત્રાસી લીટી, બરાબર। આ બે માં કયો રંગ કરીશું? લાલ રંગ। હવે
હવે બાજુનામાં પણ લાલ રંગ કરી દઈશું। થઈ ગયો બંનેમાં લાલ રંગ। હવે એના નીચે શું આપેલું છે? વાદળ। તો પહેલા પેન્સિલથી વાદળ દોરી દઈશું। આમ વળાંક વાળા છે તો ધીરે ધીરે વાળવાના એને। જે રીતના વાદળ આપેલા છે એ જ રીતે આપણે લીટી પૂરી કરીશું। બીજું વાદળ એ જ રીતે। બરાબર, વાદળ દોર્યા બે મેં। હવે એમાં હું રંગ કરી દઈશ। તો કયો રંગ કરીશ? આસમાન। તમારે ડાર્ક બ્લુ કલર કરવો હોય તો પણ કરજો। હવે વાદળમાં બે બંનેમાં રંગ કર્યા, હવે ત્રિકોણ। તો ત્રિકોણમાં આમ ત્રાંસીલીટી પેન્સિલથી જ હાથ વડે કરીશું, બીજી ત્રાંસીલીટી અને નીચે સીધી લીટી, ફરી એ જ રીતે ત્રાંસીલીટી, બીજી ત્રાંસીલીટી બાજુમાં અને નીચે સીધી લીટી। આ થઈ ગયા ત્રિકોણ। અને ત્રિકોણમાં કયો રંગ કરીશું? પીળો રંગ। બાજુમાં જે રંગ આપેલા છે એ જ રીતે આપણે બધામાં રંગ કરીશું। બરાબર, આ ત્રિકોણમાં રંગ થયો। તો અહીંયા જે અધૂરા આકાર છે એ પણ તમારે પૂરા કરવાના છે। હવે તેવા જ આકારો જે આગળ આપણે શીખી ગયા એ રીતે જ છે। તો અહીંયા તમારે પેન્સિલથી જાતે આકાર કરવાનો આમ, અને તેમાં લાલ રંગ પૂરવાનો। અહીંયા અર્ધવર્તુળનો આકાર છે તો અર્ધવર્તુળ કરીને પછી તેમાં રંગ પૂરવાનો, અને છેલ્લા આકારમાં પણ તે જ રીતે બધા આકાર પૂરા કરીને પેન્સિલ વડે તમારે જાતે રંગ પૂરવાના છે। તો પેજ નંબર 6, 7 અને 8 ના આકારો દોરી તેમાં રંગ પૂરવાના।